શક્તિના પ્રકાર. તમે જ્યારે ગાડીને ધક્કો મારો ત્યારે તે ચાલે છે. તમે તમારાથી આગળ ખેંચો તો પણ તે આગળ ચાલવા માંડે છે. ધક્કો કે ખેંચાવવું એ શક્તિ છે. જ્યારે તમે રમકડાની મોટર શેતરંજી પર ધકેલો છો ત્યારે તે ધીમી પડી થોડી વારમાં અટકી જાય છે. ચાલન શક્તિનું ધીમું પડવું એને ઘર્ષણ કહેવાય છે. જ્યારે તમે દડો ઉપર તરફ ફેંકો છો ત્યારે એ ધીમો પડી નીચે આવે છે, અટકે છે અને પડી જાય છે. જે બોલને નીચે ખેંચે છે તેને ગુરુત્વાકર્ષણ કહે છે. કાર્ય. તમે વસ્તુ ખસેડવા જે શક્તિનો ઉપયોગ કરો છો તે તમે કાર્ય કર્યું. ખુરશી ખસેડવા કરતા કબાટ ખસેડવામાં વધારે કાર્ય થાય છે. શક્તિ. શક્તિ એ કાર્ય કરવાની ક્ષમતા છે. મોટર કાર ચલાવવા માટે શક્તિ જોઈએ છે. વૃક્ષોના હલનચલન માટે પવનને શક્તિની જરૂર છે. પદાર્થની હેરાફેરી માટે શક્તિ જોઈએ છે. શક્તિ જુદા જુદા સ્વરૂપમાં મળી રહે છે, જેમ કે ગરમી શક્તિ, પ્રકાશ શક્તિ અને વિદ્યુત શક્તિ. શક્તિનું ઉદ્ગમ સ્થાન. સૂર્ય એ શક્તિનું મુખ્ય મૂળ છે. તે આપણને ગરમી અને પ્રકાશ શક્તિ આપે છે. વહેતું પાણી અને હવા બંનેમાં શક્તિ છે. શક્તિ મુખ્યત્વે વિદ્યુત ઉત્પન્ન કરવામાં વપરાય છે. બળતણ જેમ કે કોલસો, તેલ, ગેસ અથવા પેટ્રોલ આ બધા શક્તિના ઉમદા સ્ત્રોત છે. તેનો ઉપયોગ મશીનો, કારો ચલાવવા અને ઘરેણું ગરમ કરવામાં, રાંધવામાં અને બીજા ઘણા હેતુ માટે થાય છે.